નવી નવી વસ્તુ બને તો તપેલી ઠાકોરજીની બને. નિધિ સ્વરૂપ તો નીચે જે હોય એ લેવાનું આવે. તો એ કે કોબી ટમેટા ફુલાવર, ઠાકોરજી જો બે એક છે તો એક ઠાકોરજી ચાલે, બીજા ઠાકોરજી ન ચાલે. તો આ બધું શું પુષ્ટિ માર્ગમાં આવો કોઈ પ્રકાર પ્રાપ્ત થતો નથી. જે વસ્તુ નિષેધ છે નિષેધ જ છે, પછી લઈ શકાય એમ નથી. અને કદાચ તમારે લેવું છે તો એને પ્રભુ સમર્પણમાં કાલે આપણે વિનંતી કરવાનો પ્રકાર ઉતાવેલો છે કે એનું નિવેદન કરવું જોઈએ. અલગ બનાવીને બીજા ઠાકોરજીને ભોગ ધરાશે, વૈષ્ણવ બે ઠાકોરજી રાખશે, એક નિધિ અને એક તપેલીના. વૈષ્ણવની તપેલીની ઠાકોરજી રાખી શકે, શું કામ ના રાખી શકે? કે કોબી ટમેટા ધરવા માટે એક ઠાકોરજી બીજા રાખી, આને કોબી ટમેટા ધરાય, કોબી ટમેટા ફૂલાવાળી આને ભાવે આને ન ભાવે. એક મજારી વૈષ્ણવ બહુ સરસ પ્રસંગ કીધો કે અલગ અલગ ઠાકોરજી ત્રણ જગ્યાએ ભોગ ધરાવ્યા, મારી પાસે ભોગ ધરાવ્યા, અહીંયા તો અનસકડી ધરો, પછી અહીંયા ક્યાં દૂધગરની કટોરી ધરી દો. મેં કીધું આમ કેમ? કે આ સખડી એને ધરી દો. મેં કીધું આ બધા ઠાકોર એકારે ભોગમાં બધરાવો શું વાંધો? મને કે એને અનુકૂળ ના, કાયમ મિશ્રી વાળાને મિશ્રી જ અનુકૂળ આવે છે. એ કે આપણે લસણ ડુંગળી ન ખાતા હોય કોઈ આપણે આપણે ખાઈ એટલે સખડીને ફાવે જ નહીં. આવું તો ઠાકોરજીની વાત મેં કીધું મારે શું બોલવું? કે એ લસણ ડુંગળી આપણે ન ખાતા હોય તો આપણે ન ફાવે, આ ઠાકોરજી કાયમ મિશ્રી લઈને અત્યારે સખડી ફાવે જ નહીં, એને મિશ્રી જ ફાવે. અરે દૂધગર યાં ધરાય બોલા અનસખડીના ઠાકોરજી છે, એને માલ માલ જ ફાવે. કે એ ઠાકોરજી તો એક મોનથાર ને એવું જ ફાવે, એને સખડી ન ફાવે. એટલે એને તો અલગ પધરાવા જ પડશે, એ તો ખાલી માલ માલ જ હરો ગયો. તો ઠાકોરજીને ત્રણ ચાર પ્રકારથી ભોગ ધરાવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે આ કેમ ત્રણ ચાર પ્રકારે ભોગ ધરાવો છો, એક જ સાથે વધરાવો તો શું વાંધો છે? કે એમ ન ચાલે, આ ભલે કયો એમ થઈ શકે નહીં, એને ભાવે નહીં. મેં તું હારો જાણકાર નથી, ઠાકોરજીના મનનો જાણકાર, એને શું ભાવે શું ન ભાવે તો આ અમને તો ક્યાંથી ખબર પડે? અમે એટલું બધું નથી જાણતા, પણ હારે ભોગ ધરો તો કઈ વાંધો નથી એટલી મને ખબર છે. કે નહીં આપ હું કહું એમ ભોગ ધરી દો, અહીં તો આમ જ થશે, અહીં તો આમ થાય, હું કહું એમ ભોગ ધરો, અહીં દૂધગર ધરો, દૂધગર ધરી દેવાનું, અહીં ધરી દેવાનું. પછી અમે તો જે પહેલેથી પ્રણાલી કાઢેલી એમ જ ચાલશે. એટલે ઠાકોરજીને શું આપણા જે ઠાકોરજીમાં અલગ અલગ પ્રકારના ઠાકોરજી રાખશું, કોબી ટમેટા અહીં ધરાશે, નીચે ઠાકોરજીને કોબી ટમેટા ન ધરાય. એટલે ઠાકોરજીને આપણે બે પ્રકારના ઠાકોરજી થાય, એકોકને મરચાવાળા ઠાકોરજી, મરચા વગરનું ખા રોગતા ઠાકોરજી, મરચું ખાવતું હોય અમુક આમાં મરચા ન ધરાય. ઠાકોરજી પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજી મરચું ધરવાની રીત રાખી નથી, એ લાલ મરચું એ પુષ્ટિમાર્ગમાં, એ ઠાકોરજી લીલું મરચું ભગવત સુખના વિચારથી લાલ મરચુંને મહાપ્રભુજીએ સેવામાં અંગીકાર કર્યું નથી. એટલે મરચું જે છે એ આપણા સેવા પ્રકારમાં એ ઠાકોરજીને રોગાવાતું નથી. હવે કદાચ કોઈને રહેવાતું ન હોય તો કમસે કમ ઠાકોરજીને સજા ન કરવી જોઈએ. કોઈથી રહેવાતું નથી તો પ્રભુને વિનંતી કરીને એ અલગ પધરાવીને વિનંતી કરી દે, પ્રભુ આપને પણ ઠાકોરજીને સજા શું કામ કરે? કે ઠાકોરજીને પણ મરતા તીખું તમતમતું રોગ આવે. ઠાકોરજીને કમસે કમ એ જે ભોગ ધર્યું હોય કદાચ ન રહેવાતું હોય તો આવો ગૌણ પ્રકાર આવો છે કે પોતાનું દુઃખ ભાવન કરવું, પોતાના ઠાકોરજીને વિનંતી કરવી કે હું આમાંથી છૂટી શકું એમ નથી, પણ હું પાછળથી જરા મિલાવવાની વિનંતી કરીને અલગ પ્રસાદ એવા મિલાવે, પણ ઠાકોરજીને એ ન ધરે. આવું એક પ્રકાર આપણે ત્યાં છે, પણ એમાં ઠાકોરજીને બે રાખશું અલગ અલગ, અહીં મરચાં ધરાશે અહીં નહીં ધરાય, એ ચાલી શકે નહીં. એટલે ભગવત સ્વરૂપ જે છે એ આપણું જે ઠાકોરજી જે છે એમાં અલગ અલગ પ્રકારનો ભેદ કરવું. ઠાકોરજી એક જ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં છે કે જે ગોવર્ધન ધરણ છે એ સર્વત્ર બિરાજે છે, ભોગના આધારે પણ એમાં પરિવર્તન નહીં થઈ શકે. એટલે જે પુષ્ટિ સિદ્ધાંતમાં સૌથી મોટી ગળમથલ ઠાકોરજી બાબતમાં છે, પછી એ સમર્પણના સિદ્ધાંતને પણ સમજવામાં આવતો નથી અને શરણાગતિનો પ્રકાર પણ સુદૃઢ છે નહીં. એટલે આ વસ્તુ ઉપર આ સત્સંગ શિબિર વૈષ્ણવે ખૂબ આનંદથી આ શિબિરમાં ભાગ લીધો. અને આપણે બીજા મનોરોધ તો બહુ કરીએ છીએ, ખૂબ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ છીએ, આ મહાપ્રભુજીની વાણીનો પ્રસાદ છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો પ્રસાદ છે કે જે આપણે પાત્ર ભરી ભરીને ગમે એટલું લઈએ તો ઓછો થાય એમ નથી, અને આમાં કોઈથી કાંઈ ઘટે એમ નથી. પાછળથી કાંઈ દોડવું પડે નહીં, ચલો વૈષ્ણવ વધી ગયું, ચાલો પાછી સકડી ઓરો, અહીં કાંઈ જરૂર નહીં. આ ગમે એટલા વૈષ્ણવ પ્રસાદ લે આ ઘટતો જ નથી, શ્રી મહાપ્રભુજીની વાણીનો પ્રસાદ. અને વૈષ્ણવ ઉત્સાહથી આ શ્રવણ કરવા માટે આવે છે, આ મહાપ્રભુજીના સિદ્ધાંતને જાણે સમજે અને જીવનમાં ઉતારે. અને ક્યારેય પણ કોઈની ટીકા નિંદા કરવાનો હેતુ ક્યારેય પણ હોતો નથી, પણ સિદ્ધાંતથી વિરુદ્ધ કોઈ પણ હશે, સિદ્ધાંતથી વિરુદ્ધ એ કોઈ પણ કૃતિ જે છે એ ક્યારેય પણ એ માનનીય ગણાશે નહીં. કોઈ મહાપુરુષે કરેલી હોય છતાં એ સિદ્ધાંત બનતો નથી. એટલે સિદ્ધાંત વિષયક તો કોઈ પણ ત્રુટિ, સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કોઈનું પણ ચલાવાય નહીં. એની પ્રત્યે ગમે એટલો આદર હોય, મોટા હોય, વડીલ હોય,
પણ સિદ્ધાંત વિરુદ્ધ કોઈ કૃતિ એ સ્વીકાર્ય પુષ્ટિ માર્ગમાં બનતી નથી. એટલે ક્યારે પણ એવું કોઈનો ટીકા નિંદા કરવાનો હેતુ નથી, પણ સત્સિદ્ધાંત જે છે એને સમજાવવાનો હેતુ છે. આવા પ્રચારમાં એ મિથ્યા પ્રચારમાં પણ કોઈ દોરવાવું જોઈએ નહીં. અને પ્રશ્ન, એકમાત્ર પ્રશ્ન આવ્યો છે કે પ્રવચનમાં પહેલે દિવસે મેં એમ કીધું કે સત્સંગની અંદર વેણુગીત, યુગલગીત આદિ જે ગ્રંથો, સુબોધનીજી આ ગ્રંથો એ જેનો સત્સંગ આજે બધા લોકોને આજે મૂળ ગ્રંથો, પાયાના ગ્રંથોનું શ્રવણ મનન કરવામાં રસ નથી, પણ આવા ચરમ ભક્તિમના શુદ્ધ પુષ્ટિના અને શુદ્ધ પુષ્ટિ ભક્તિના જે ગ્રંથો એ વેણુગીત, યુગલગીત, ગોપીગીત, રાસપંચાધ્યાય એનું શ્રવણ મનન ન કરવું જોઈએ એમ નહીં, પણ આ જે ગ્રંથો જે છે એની એક નિશ્ચિત પરિપાટી છે કે પેલા મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુધર સર્વતો અધિક સ્નેહ. આપણી અંદર જયારે લૌકિક આવેશ છે, એ આપણી અંદર રહેલો કોઈ લૌકિક આવેશ છે અને એવી બુદ્ધિ જો ભગવદ્ લીલામાં થાય તો જીવનો બગાડ થાય છે. લૌકિક બુદ્ધિ થાય તો એ બગાડ થાય છે, પણ આ જે ગ્રંથો જે છે એ લેતા પહેલા, જ્યાં સુધી પહોંચતા પહેલા અવશ્ય મેં તત્વાર્થદીપ નિબંધ ના ત્રણેય પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, ભાગવતાર્થ પ્રકરણ, આ ત્રણેય સર્વનિર્ણય, આ તત્વાર્થદીપ નિબંધ આ ગ્રંથનું મનન કરવું આવશ્યક છે. સાથે સાથે ષોડશ ગ્રંથો, એના ષોડશ ગ્રંથના હાર્દ સહિત ષોડશ ગ્રંથ નિબંધ અને આ ભાષ્ય ઇત્યાદિ ગ્રંથમાં બહુ ગમ્ય ન હોય તો ભાગવતજીની અંદર પણ પ્રથમ સ્કંદ સુબોધનીથી લઈને તૃતીય સ્કંદ સુબોધની સુધીના ગ્રંથો, આ બધું જ જ્યારે જાણીને એનું મનન ચિંતન થયા પછી કોઈ વ્યક્તિ પોતે કરે તો વાંધો નહીં, પણ બધાની વચ્ચે વેણુગીત, યુગલગીત અને ગોપિકાઓની ભક્તિ, આજ તો વાત થઈ ગોપિકાઓને શું સમજવામાં આવે, એની ભક્તિને શું સમજ, કોઈ વિષય બુદ્ધિનો અખાડો થઈ જાય છે, પુષ્ટિમાન વિષય બુદ્ધિ થઈ જાય છે, આ સમજવું ન સમજવાને કારણે ગોપીભાવમાં આપણો બધાનો ઓટલો વળી ગયો છે, પુષ્ટિ માર્ગમાં વિષય વાસનાનો અખાડો બની ગયો, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હારે, આ વસ્તુ જો ષોડશ ગ્રંથમાં સમજી ગયા હોઈએ તો પછી આ વિષય બુદ્ધિ એ ભગવત ચરિત્રોમાં અને ભગવદ્ લીલાની અંદર આવી બુદ્ધિ ન થાય, આ એક ભયસ્થાન છે. એટલા માટે અમે એમ કહીએ છીએ કે પહેલા પ્રથમ સ્કંદથી લઈ તૃતીય સ્કંદ સુધીના સુબોધનીજી, સુબોધનીજીમાં રસ છે તો પ્રથમ સ્કંદથી લઈને તૃતીય સ્કંદ સુધીના જે સુબોધનીજી પ્રાપ્ત છે એનું મનન કરીએ. તત્વાર્થદીપ નિબંધના ત્રણેય પ્રકરણ, આ મહાત્મિક જ્ઞાનને સુદૃઢ કરવું જોઈએ. પછી આ જે શુદ્ધ પુષ્ટિના અને જે વ્રજભક્તોની દિવ્ય ભક્તિ એને સમજ્યા વગર જો આપણે એવી ભક્તિ એવું આચરણ કરવા માંડશું, મેં તો આવા સત્સંગોને કારણે, ન સમજવાને કારણે, યથાર્થ જ્ઞાન ન સમજવાને કારણે ઘણા એનો એવો ઓટલો વેળો છે કે એ વિષય વાસનાને આપણા હૃદયમાંથી છૂટવી જોઈએ, એની બધી એટલા બધા ગળાડૂબ થઈ ગયા છે કે એને જ ભક્તિ માની રહ્યા છે, એને ભક્તિ માની બેઠા છે કે આપણે હૃદયની અંદર અહીં કૃષ્ણ છે અને અમારા તાજજી મહારાજનો એક આદર્શ મર્યાદી નામનો ગ્રંથ છે, અમારા તાજજી મહારાજે એક નાટક લખ્યું છે આદર્શ મર્યાદી, મેં બધા એને મર્યાદીઓનું તો ભેટરૂપે હું આપું જ છું, એને ભેટરૂપે આપું છું, એમાં આ બધું જ વર્ણન આપશ્રીએ કર્યું છે, એમાં આપશ્રીએ બધું છૂટથી વર્ણન કર્યું છે કે વૈષ્ણવ એમ કે છે કે મારા હૃદયમાં ઠાકોરજી, તારા હૃદયમાં સ્વામીજી, ગોપિકાઓ અને આ વિષય કરવાથી આ બંનેનું મિલન થશે, ભક્તિ થશે, આ પ્રકારની આ ભ્રષ્ટ વૃત્તિ આ પુષ્ટિ માર્ગમાં જો આ બધું ક્યાંથી આવે છે, મહાત્મ્ય જ્ઞાન છોડ્યા વગર, એ જાણ્યા વગર, મહાત્મ્ય જ્ઞાનનું અધ્યયન કર્યા વગર, એને પાછું શુદ્ધ પુષ્ટિ, આ બધું મર્યાદા, મહાપ્રભુજીના ગ્રંથો મર્યાદા અને આ વિષય વાસનાનો અખાડો એ શુદ્ધ પુષ્ટિ. અને એક બાપા આવો પંથ ચલાવે છે, એક બાપા તો આવો પંથ ચલાવે છે અમદાવાદમાં અને એ પાકા મર્યાદી છે, મારી શિબિરમાં રોજ આવતા, પણ એ સવારથી 7 વાગ્યાથી આ ભક્તિનો પ્રચાર માટે નીકળે, સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગે ઘર ભેગો થાય, પ્રસાદ લઈને પાછો સાયકલ નીકાળે, આખું ગામ હવે તો એમ કે છે, આખો વિસ્તાર એમ કે છે કે આ બાપો આ કઈ પ્રકારની આની ભક્તિ છે કે ઘરે ઠાકોરજીની સેવા તો કરતો જ નથી અને સાયકલ લઈને રોજ 10 કિલોમીટર ફરી લે, ઘરે ઘરે આ દ્વાર દ્વાર ઉપર ઘરે ઘરે જઈને ભક્તિનો પ્રચાર, કેવો ભક્તિનો પ્રચાર, આવો વિષય વાસના
પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે. આ તો પશુવત છે, પશુઓ છે જે વિષયની અંદર ખાલી રેચા પેચ્યા છે, તો કેવલ પશુવૃત્તિ છે, માનવ વૃત્તિ પણ નથી. અને એને આપણે ભક્તિ કહી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગ કલંકિત થશે. આ ભયસ્થાનોને કારણે હું એમ કહું છું કે સીધા આવા લીલાત્મક ગ્રંથો ને સીધા એમાં પ્રવેશ કરવાને બદલે, અને અંધકારી લોકો હોય, કોણ કેવા વ્યક્તિ છે એની સામે અધિકાર જોયા વગર આવા ગ્રંથોનો સત્સંગમાં સમાવેશ કરતા પહેલા જ્યાં સુધીનું ફાઉન્ડેશન તો તૈયાર કરીએ, જ્યાં સુધી પહોંચવું જોઈએ. અધ્યયન કર્યા વગર ચાલે નહીં, નચ દ્રષ્ટા સુબોધની. અને જે કરી રહ્યા છે એ ઠાકોરજીને ભક્તિ અર્થ ભક્તિમાં ઓતપ્રોત થઈને જે આવા ગ્રંથોનું મનન કરે છે એ તો વંદનીય છે. કારણ કે મહાપ્રભુજીના ગ્રંથો આની અંદર સ્વારસ્ય રહેલું છે, પણ એટલા બધા તૈયાર તો થવું પડશે ને. એ સ્વારસ્યને પ્રાપ્ત કરવા માટે આપણે સક્ષમ બનીએ. એટલા માટે મહાત્મ્ય જ્ઞાનના ગ્રંથો, ષોડશ ગ્રંથો, તત્વાર્થિક નિબંધ, આ ગ્રંથોનું અધ્યયન કરીએ, અને ત્યાર પછી સુબોધનીજીના વેણુગીત, યુગલગીત આદિ સુબોધનીજીને આપણે સમજી શકશું, યથાર્થ રૂપમાં સમજી શકશું. અને આપણા હૃદયમાં રહેલી જો એ રીતે આપણે અધ્યયન કરીને આ વેણુગીત યુગલગીતનો અભ્યાસ કરશું તો અવશ્ય મેં આપણે અંદરથી રહેલો વિષય વાસના જે છે એ નિર્મૂળ નાશ થશે. એનો આ મૂળ પણ રહી શકશે નહીં આપણા હૃદયની અંદર. પણ સીધા જો આપણે આવા ભ્રષ્ટ અખાડામાં પડી જશું તો આપણે વ્યભિચારના દોષમાં પડશું. અને વ્યભિચારનું પાપ એવું પાપ છે આ કલિકાલની અંદર કે જેના સૌથી મોટું મહાન પાપ એ વ્યભિચાર છે, અને એ યમયાતનાનો જ અધિકારી છે. અને આ જે આખો પંથ છે એની તો ખૂબ એ અમે એનો અધ્યયન કરેલું છે. અને અમારા દાદજી મહારાજ જેવા કોઈ ક્રાંતિકારી કે કોઈ સ્પષ્ટ વક્તા ને આવું જો સ્પષ્ટ રૂપમાં કોઈ ગ્રંથમાં કે લેખમાં લેખું હોય તો અમારા પૂજ્ય દાદજી મહારાજ શ્રી વેદનાથલાલજી મહારાજ શ્રી, કે જેમણે આદર્શ મર્યાદી એવું નાટક લખેલું છે. અને એ નાટક એ રાજકોટના પુષ્ટિ અસ્મિતા અભિયાનવાળાએ આ નાટક છપાવેલું પણ છે. અને અમે મર્યાદી વૈષ્ણવને તો ભેટ રૂપે આપીએ છીએ કે મર્યાદ કોને કહેવાય. અને આ જે તમે કરી રહ્યા છો તો મર્યાદી નથી, તમે વૈષ્ણવ નથી, તમે પુષ્ટિ માર્ગી નથી. કારણ કે વિષયાક્રાંત દેહાનામ ના આવેશ સર્વથા હરે, વિષયનો આવેશ છે ત્યાં સુધી ભગવાનનો આવેશ શક્ય નથી. એટલે તત્વાદીપ નિબંધના ત્રણેય પ્રકરણ એ આપણે અભ્યાસ કરીએ, ષોડશ ગ્રંથોનો અભ્યાસ કરીએ, શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રનું એ ખૂબ મનન કરીએ, એ બલભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત આ બધા ગ્રંથોનું મનન કરીએ. સુબોધની જોવા હોય તો પેલા પ્રથમ દ્વિતીય તૃતીય સ્કંદના સુબોધની જોઈએ, અને તત્પશ્ચાત આપણે એ દસમ સ્કંદ જન્મ પ્રકરણથી પ્રારંભ કરીએ તો અવશ્ય આનંદથી સુબોધનીજીનું સ્વારસ્ય લેવું જોઈએ. પણ આપણે ગોપીભાવને કોઈ આવો વિષય વાસનાનો અખાડો ન સમજી જાય, એટલું જ ભયસ્થાન છે. આજે બધા આવા સત્સંગના નામે ભ્રમિત કરી રહ્યા છે. આ એક વ્યક્તિ વિશેષની વાત નથી, આવું બની રહ્યું છે સાર્વત્રિક. એ પોતાની વાસનાને સંતોષવા માટે એ ભક્તિનું નામ આપી રહ્યા છે, ગ્રંથનું નામ આપી રહ્યા છે, અને ભગવદ્ ભક્તના ચરિત્રમાં પણ એવી બુદ્ધિ કરી રહ્યા છે. 84 અને 252 પ્રસંગમાં આવી બુદ્ધિ કરાવી રહ્યા છે. 84 252 કે આ જ ભરેલું છે, આ જ તો પુષ્ટિ છે, બાકી બધું મર્યાદા છે, પુષ્ટિ તો આ જ છે. એટલા માટે મેં ના પડી, બાકી કોઈ પણ રીતે કોઈ યુગલગીત વેણુગીત વાંચવાની કોઈને મનાય હોઈ શકે નહીં. પણ એ જાહેરમાં દરેક વૈષ્ણવની વચ્ચે કોઈની બુદ્ધિ એમાં જો એ વિષય વાસનાવાળી થશે, કોઈની બુદ્ધિમાં ભગવદ્ લીલામાં પણ કદાચ એવું થાય કે આવું ભગવાન આવું કર્યું હશે, તો પણ એનો બગાડ. પ્રભુ તો એ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ, આપની અંદર લૌકિક ધર્મ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આવા લૌકિક ધર્મ આપની અંદર છે જ નહીં. આપ તો મદન મોહન છે, મન્મથ મન્મથ છે. અને આ જ પ્રયત્ન અમે પણ કરી રહ્યા છીએ કે આપણે ષોડશ ગ્રંથનું અધ્યયન કરાવીએ છીએ, કરીએ છીએ, દર મહિને મળીએ છીએ ત્યારે. ત્યાર પછી આપણે નિબંધ ગ્રંથ પણ જોશું, અને પછી આપણી જો યોગ્યતા હશે તો અવશ્ય મેં આપણે વેણુગીત યુગલગીત રાસપંચાધ્યાય, પણ પેલા જ્યાં સુધીની ભૂમિકા આપણે તૈયાર કરવી જોઈએ, અમારે પણ તૈયાર થવું જોઈએ. અને એટલી ભૂમિકા અમારી હોય પછી જ આ વિષયને સ્પર્શ કરીએ તો વધારે આનંદ પ્રાપ્ત થાય. બાકી આ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે એટલે બધાને ખ્યાલમાં આવે કે સત્સંગના નામે આવું બધું ચાલે છે એ પુષ્ટિ માર્ગ નથી. એનાથી ચેતવાની આવશ્યકતા છે. શ્રી હરરાયજીનો કામાખ્ય દોષ વિવરણમ નામનો ગ્રંથ પણ આ કામ છે એ સર્વને પછાડનારું તત્વ છે કામ. અને આપણે જો એમાં ફસાઈ જશું તો પછી ભક્તિ ક્યાંથી આવશે? એટલે દયારામભાઈ કહે છે કે આ કોઈથી છોડી કોઈ કામને કોઈ વશ કરી શકે એમ નથી, પણ આપણે તો એને સોંપી દેવો છે કૃષ્ણને.
અરે દયારામભાઈ બહુ સુંદર વાત કહે છે કે વિષય વાસના પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપરે. હું કે સિદ્ધ બનીને બ્રહ્મચારી નથી બનવું કે હું સિદ્ધ થઈ આમાંથી બચી જાઉં એમ નહીં. કૃષ્ણ આપ એવી કૃપા કરો, એવું આકર્ષણ અમારી ઉપર કરો કે કૃષ્ણ સિવાય અમારું આ પ્રપંચ કેરી પ્રીત એ અમારા હૃદયમાંથી નીકળી જાય, અમારું હૃદય વિશુદ્ધ બને. અને એ ક્યારે થશે? સતત ભગવત સેવા અને અષ્ટાક્ષર મંત્ર આપણા હૃદયને ધોવાનું સાધન આપણી પાસે આ છે. અમારા દાદાજી પુરુષોત્તમલાલજી જુનાગઢવાળા આજ્ઞા કરતા કે ગમે એવા સાબુ મળશે, તમારા દેહને જોવા માટે સારામાં સારા સાબુ પ્રાપ્ત થશે, પણ આ અંતઃકરણને ધોવાનો સાબુ કોઈ વૈજ્ઞાનિક ક્યારે પણ બનાવી શકે એમ નથી. એ તો અમારા શ્રી મહાપ્રભુજી આપેલું છે, અંતઃકરણ ધોવાનો સાબુ શ્રી કૃષ્ણ શરણમાં. એ તો શ્રી કૃષ્ણ શરણ વિના આ સાબુ સિવાય આ અંતઃકરણ ધોવાય એમ નથી. એટલે આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમની પરંપરા છે, આ કામને છે એ અંકુશમાં રાખવા માટે. મહાપ્રભુ તો કહે છે એ પણ ભક્તિ છે, જો ધર્મ અનુકૂળ કામ છે તો એ પણ ભક્તિ છે. કારણ કે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, અમારો પુત્ર અમારા સંસારનો પુત્ર કે પુત્રી કે સંતાન હોય આ ગ્રહસ્થાશ્રમમાં તો પણ કૃષ્ણની સેવામાં સહાયક હોય એવા હોય. આ જ ભાવ એ ગ્રહસ્થાશ્રમનો ઉત્તમ ભાવ એ શ્રી મહાપ્રભુજીએ આપણને આપેલો છે. તો આજનું આ સત્ર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અને 10 મિનિટનું આપણું એક મનોરંજન કેવું હોય તો મનોરંજન, પણ આજે શ્રી ગુસાઈજીના નામનો ઢોંગ કરી ગુસાઈજીનો વેશ પહેરીને કેવો ઢોંગ આ પાખંડીઓ કરી રહ્યા છે, ક્યાં પહોંચશે? આ એક નાની એવી 10 મિનિટની એક ફિલ્મ છે કે આ પ્રદીપ સોની નામનો એક રાજકોટનો સોની એ ગોસ્વામી આચાર્યની જેમ જ વેશભૂષા ધારણ કરી એવી શિષ્ય લોકોને ભેગા કરી એવી જ વૃત્તિ કરી રહ્યો છે. એટલે આપણે જરાક જોઈ લઈએ એક મનોરંજન માટે, આને બહુ લક્ષ્ય આપવા જેવું નથી. વૈષ્ણવની ડિમાન્ડ બહુ હતી, બેગની કેવાય ગઈ તારે તો રોજ બતાવી દેજે કે એ બતાવવાનું ક્યારે છે, એ બતાવી દઉં આજે બતાવી દે, કાલે ભૂલાઈ ગયું તું, આજે બતાવી દે. આતુરતાનો અંત આવે કે ગુસાઈજી બનીને કેવો ઢોંગ કરે છે. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે, આવા ઢોંગીઓ કે પાખંડીઓ હોય એને ખુલ્લા પાડવાની જરૂર છે. આપણે એને પ્રોત્સાહન ક્યારે પણ ન પાઈ જાય એનો ખ્યાલ રાખવો જોઈએ.